મંગળવારે પૂટમાં સેનાની ટ્રક ઉપર આતંકી હુમલાની બે તસવીરો સામે આવી છે આ તસવીરો પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે જેણે હુમલાની જવાબદારી લીધી છે 20મી એપ્રિલે પૂંચના ભાટા ધુરિયાનાના જંગલ વિસ્તારમાં સેનાની ટ્રક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા આ ટ્રક ઇফতার ખાતે ખાદ્ય પદાર્થો લઈને જઈ રહી હતી પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટના પ્રવક્તા તનવીર અહમદ રાઠેરે આ ફોટો જાહેર કર્યો છે પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ લોકો ઉપર જમણી બાજુએ છે અને ફોટામાં સંસ્થાનું વોટર માર્ક પણ આવેલું છે આમાં એક મિલિટરી ટ્રક દેખાઈ રહી છે ફોટો ઉપર લખ્યું છે પૂંછ હુમલો તે દેખાય છે તે તેના માર્ગ ઉપર છે તો બીજી તસવીર સ્પષ્ટ નથી એવું લાગે છે કે આતંકવાદી પિસ્તોલ સાથે રસ્તા ઉપર નજર રાખી રહ્યો છે અને કેમેરાથી તસવીરો લઈ રહ્યો છે તેના પર લખ્યું છે ખૂબ સારો દિવસ છે શિકાર પર નજર છે પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે કથિત રીતે અગિયારમી ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ પૂંછના સુરનકોટમાં થયેલા હુમલા પછી પણ સમાન ફોટો જાહેર કર્યા હતા આ હુમલામાં એક જીસીઓ સહિત પાંચ જવાનો શહીદ થયા હતા આમાં પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે લખ્યું હતું કમિંગ સુનનો અર્થ છે કે આતંકવાદી હુમલો ટૂંક સમયમાં થવાની વાત કરી હતી